રાજકોટમાં બિલ્ડર્સ પર આઈટીના દરોડા આજે પણ યથાવત. દરોડા દરમિયાન બિલ્ડર્સને ત્યાંથી 15 કરોડની રોકડ ઝડપાઈ છે. સાથે જ અન્ય 50 કરોડના બેનામી વ્યવહારો થયા હોવાના દસ્તાવેજી પુરાવા આઈટી વિભાગના અધિકારીઓને હાથ લાગ્યા છે. દરોડા દરમિયાન રાજકોટના મોટા ઉદ્યોગપતિઓના નામ પણ તપાસના અંતે સામે આવે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે આઈટી વિભાગ દ્વારા હાથ ધરાયેલી રેડમાં રાજકોટના બિલ્ડરો અને ફાઇનાન્સરોના 44 સ્થળો પર દરોડાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન આજે પણ યથાવત. કરોડોના ટ્રાન્ઝેક્શન ખુલ્યા છે. બેનામી વ્યવહારો પણ સામે આવવાની શક્યતા. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઇન પર જોડાયા છે. મોહિત, આજે પણ આયકર વિભાગનું આ સર્ચ ઓપરેશન યથાવત છે. કયા કયા મોટા ખુલાસા થઈ શકે છે આ ઓપરેશનના અંતે? શિવાની, રાજકોટના બિલ્ડર લોબી પર અત્યાર સુધીનું આ સૌથી મોટું ઓપરેશન કહી શકાય. કારણ કે આઈટી વિભાગ દ્વારા એક સાથે 44 જેટલા સ્થળોએ આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે 250થી વધુ અધિકારીઓ આખી આજે તપાસ છે તે તપાસમાં જોડાયા છે. આજ વહેલી સવાર સુધીની વાત કરવામાં આવે તો જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે અત્યાર સુધીમાં કુલ 15 કરોડ રૂપિયા રોકડા અને 50 કરોડથી વધુના બેનામી વ્યવહારો છે તે મળ્યા છે અને તે દિશામાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે બિલ્ડરો અને ફાઇનાન્સરો છે, કુલ 10 જેટલી પેઢીઓ પર અલગ અલગ 44 સ્થળોએ આ તપાસ ચાલી રહી છે, જેમાં આ બિલ્ડરો દ્વારા ફાઇનાન્સરોને રૂપિયા આપી અને ફાઇનાન્સનો વ્યવસાય કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે અને બિલ્ડરો અને ફાઇનાન્સરોની સાંઠગાંઠ સામે આવી છે. બીજી તરફ જે બિલ્ડર લોબી પર આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ બિલ્ડર લોબીના અનેક જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ કોમ્પ્લેક્સો અત્યારે તેમનું બાંધકામ ચાલુ છે અને મોટા પ્રમાણમાં તેની સાઇટ ચાલુ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આજે મોડી રાત સુધી આ તપાસ ચાલે તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મોટા પ્રમાણમાં આ બેનામી વ્યવહારો સામે આવી શકે તેવી પણ હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અત્યારે જે પ્રકારે જે દરોડો કરવામાં આવ્યો છે જેને લઈને રાજકોટની બિલ્ડર લોબીમાં જરૂરથી આ ખળભળાટ મચી ગયો છે. જી મોહિત, આભાર માહિતી માટે. તો વધુ બેનામી વ્યવહારો પણ બહાર આવવાની શક્યતા છે. જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે રાજકોટના મોટા બિલ્ડરો અને ફાઇનાન્સરો પર આજે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. 50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવી ગયા છે. ચોંકાવનારા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ત્યારે આવકવેરાના દરોડા રાજકોટમાં આજે પણ ચાલુ રહેશે.